નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, જે આપણે 6માં 6 થી 9 સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે એમાં આજે પાર્ટ નંબર 11 જોઈશું. દરેક પાર્ટમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ. મિત્રો, જ્યારે પણ આ સિરીઝ પૂરી થશે ત્યારે આની સંપૂર્ણ એક PDF બનાવીને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે. તો મિત્રો, ટેલિગ્રામ ચેનલને જોડાય જજો, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન વગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં આવે કે નોંધવામાં આવે તેને શું કહેવાય? તો તેને જુબાની કહેવામાં આવે છે. ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય? તેને અટકાયત કહેવામાં આવે છે. ફળિયામાં ઝઘડો થયો, માજીને વાગ્યું, આ કેસ કેવા પ્રકારનો છે? તો આ કેસ ફોજદારી પ્રકારનો ગુનો છે. ફળિયામાં ઝઘડો થયો, માજીને વાગ્યું, આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે? તો જિલ્લાની અદાલતમાં ચાલશે. રમેશભાઈ ઉપર હુમલો થયો, આ કેસ કેવા પ્રકારનો છે? તો ફોજદારી પ્રકારનો ગુનો છે. વાહનને અકસ્માત થયો, આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે? તો જિલ્લાની અદાલતમાં ચાલશે. જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકાય? તો વડી અદાલતમાં જઈ શકાય. જમીનદારે હંસાબેનની જમીન પચાવી પાડી, તેના બદલામાં કોઈ નાણાં ન આપ્યા હતા. તો આ કેસ કેવા પ્રકારનો છે? તો દીવાની પ્રકારનો આ ગુનો છે. તો તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે? દીવાની દાવાઓ સાંભળવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, તાલુકા અદાલતમાં ફક્ત દીવાની દાવાઓ સાંભળવામાં આવે છે, જ્યારે જિલ્લાની અદાલતમાં દીવાની અને ફોજદારી દાવાઓ પણ સાંભળવામાં આવે છે. જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે? તો ફોજદારી અને દીવાની બંને. વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે? તો એમાં પણ ફોજદારી અને દીવાની બંને. અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતીક છે? તો સમતોલ ન્યાય આપવાનું. અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતીક છે? તો ગુનો સાબિત ના થાય તો સજા કરવાનો. ન્યાયની દેવીની આંખે પાંટા શું સૂચવે છે? તો જવાબ, પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું. અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે? તો લોક અદાલતો કાર્ય કરે છે. અને લોક અદાલતો બંને પક્ષો વચ્ચે શું કરાવે છે? તો સમાધાન કરાવવાનું કાર્ય કરે છે. પાણીપતના મેદાનમાં બાબરે કોને હરાવ્યો? તો ઇબ્રાહિમ લોદીને. ભારતમાં મુગલ વંશની સ્થાપના કોણે કરી? તો બાબરે મુગલ વંશની સ્થાપના કરી હતી. ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગાને બાબરે કયા મેદાનમાં હરાવ્યા? કાનવાના મેદાનમાં હરાવ્યા. બાબરના પુત્રનું નામ શું હતું? તો હુમાયુ. કોનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો? અકબરનો. શેરશાહ હુમાયુને કેટલી વાર હરાવ્યો હતો? 2 વાર હરાવ્યો હતો. બૈરામ ખાનની ધોરણી નીચે અકબરે કોને હરાવ્યો હતો? હેમુને. અકબરના અવસાન પછી સલીમનું કયું નામ ધારણ કરીને દિલ્હીને ગાદીએ બેઠો? તો જહાંગીરનું નામ ધારણ કરીને દિલ્હી ગાદી બેઠો. મેવાડના કયા રાજપૂતોએ લાંબા સમય સુધી અકબર સામે યુદ્ધ કર્યા? સિસોદિયા. હુમાયુને કેટલા વર્ષ સુધી રજરપાટ કરવી પડી? 15 વર્ષ સુધી. અકબરના રાજ્યમાં પરગણાની મહેસૂલ કોણ ઉઘરાવતું? આમિલ. અકબરે કયો વેરો નાબૂદ કર્યો? તો જજિયા વેરો. આમ કઈ નવલકથા અબુલ ફઝલે લખી હતી? અકબરનામા. રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? હલ્દી ઘાટીના. કયા શાસકે ટંકશાળો સ્થાપીને ચાંદીના સિક્કા પડાવ્યા હતા? તો શેરશાહે. અકબરે કયા સ્થળે ઇબાદત ખાનું ખોલાવ્યું હતું? ફતેહપુરના સિકરીમાં. કોનો સમાવેશ અકબરના દરબારમાં નવરત્નોમાં થતો ન હતો? તો હેમચંદ્રાચાર્ય. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક. શેરશાહ ઇતિહાસમાં શાના તરીકે પ્રખ્યાત છે? સુધારક શાસક તરીકે. સ્વતંત્રતા દિન અને ગણતંત્ર દિન નિમિત્તે ભારતમાં સૌ પ્રથમ તિરંગો ક્યારે લહેરાવવામાં આવે છે? દિલ્હીમાં. ક્યાં લહેરાવવામાં આવે છે? દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર. બાબરે કઈ સાલમાં દિલ્હી ઉપર આક્રમણ કર્યું? 1526માં. ઇબ્રાહિમ લોદીએ હારી જતા કયા યુગનો અંત આવ્યો? સલ્તનત યુગનો. અને ઇબ્રાહિમ લોદી હારી જતા કયા યુગની શરૂઆત થઈ? તો મુગલ યુગની શરૂઆત થઈ. બાબરના મૃત્યુ પછી કોણ ગાદીની ઉપર આવ્યું? હુમાયુ. હુમાયુના ભાઈનું નામ શું હતું? તો હુમાયુના ભાઈનું નામ કામરાન હતું.
હુમાયુને કોની સામે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો? કામરાન અને અફઘાનો સામે. શેરશાહ સૂર કોણ હતો? અફઘાન સરદાર. હુમાયુ પછી કોણ દિલ્હીની ગાદી આવ્યું? અકબર. પિતાના અવસાન સમયે અકબરની ઉંમર કેટલા વર્ષની હતી? ફક્ત 13 વર્ષની. પિતાના અવસાન બાદ અકબરનો ઉછેર કોણે કર્યો? રામખાને. અકબર સામે કયા રાજપૂતોએ લાંબા સમય સુધી ટક્કર લીધી હતી? ગુહિલોત. મુગલ શાસનમાં રાજ્ય કોને મળતું? પુત્રો વચ્ચે સરખા ભાગે વહેંચાતું. મુગલ શાસનમાં શું અમલમાં હતું? તો સુબાગીરી. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, મુગલ શાસનમાં રાજ્યમાં કેટલા વિભાગો પાડી શાસન કરવામાં આવતું હતું? તો 15 વિભાગ પાડીને શાસન કરવામાં આવતું હતું. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.